નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત આ પ્રકરણના સ્વાધ્યાય 3.7 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ. તો ચાલો મિત્રો વિડીયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ. દાખલો 1. રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે. બરાબર, હવે આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે. જુઓ, દાખલો તમને અમુક નિર્દેશ કરશે કે ત્યાં તમારે લસા શોધવો કે ગુસા. તો અહીંયા આ જે મહત્તમ મૂલ્ય શબ્દ જે છે એ તમને એવું સૂચવે છે કે તમારે અહીંયા ગુસા શોધવાનો રહે છે. તો ચાલો આપણે ગુસા શોધી અને એ દાખલો ગણીએ. તો અહીંયા આપણે સૌ પ્રથમ ગુસા માટે લખીશું કે 75 અને 69 નો ગુસા. બરાબર, તો હવે આપણે એના માટે શું કરવું પડશે? તો 75 ના અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડીએ આપણે. તો 3 વડે 25, 3 75 થાય, 5 વડે 25 થાય અને 5 વડે 1. બરાબર, અને એ જ રીતે 69 ના આપણે અવિભાજ્ય અવયવ લઈએ તો એનો પણ 3 વડે 3 દુ 6, 3 તરી 9, 23 તરી 69 થાય અને 23 એકું 23 થઈ જાય. તો અહીંયા જુઓ, હવે લખીશું આપણે 75 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 69 બરાબર 3 ગુણ્યા 23. બરાબર, ગુસા શોધવાની વાતમાં આપણને ખ્યાલ છે કે બંનેમાં જે સામાન્ય હોય તેને આપણે લેતા હતા. તો અહીંયા 3 એ સામાન્ય છે 75 અને 69 માં. તો અહીં લખીશું કે તેથી 75 અને 69 નો ગુસાઅ ગુસાઅ બરાબર 3 થાય. એટલે અહીંયા જે મહત્તમ મૂલ્યની વાત કરી છે તે આપણો જવાબ થઈ જાય છે 3 કિગ્રા. બરાબર, કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે. તેથી અહીંયા જુઓ લખીશું આપણે કે તેથી મહત્તમ મૂલ્ય 3 કિગ્રા થાય. બરાબર, આ રીતે આપણે અહીંયા ગુસા શોધી અને જવાબ મેળવ્યો છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 2 છે કે 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાનું માપ અનુક્રમે 63 સેમી, 70 સેમી અને 77 સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરા પગલાથી આવરી શકાય. બરાબર, તો આ રકમમાં જુઓ એ અહીંયા કેટલું લઘુત્તમ અંતર એ નિર્દેશ તમને કરે છે કે તમે લસા શોધશો તો તમે આનો ઉકેલ મેળવી શકશો. બરાબર, દાખલાની અંદર આ વસ્તુઓ ખાસ સમજવાની હોય છે મિત્રો. તો અહીંયા લઘુત્તમ અંતર શોધવાનો છે, મતલબ આપણે લસા અ શોધવાનો છે. કોનો? 63, 70 અને 77 નો. તો ચાલો એ રીતે આપણે ગણતરી કરીએ. તો અહીંયા લખીએ કે 63, 70 અને 77 નો લસાઅ. લસા શોધવા માટેની જે આપણે અવિભાજ્ય અવયવની રીત કરીએ છીએ તે પ્રમાણે અહીંયા લખીશું 63, 70 અને 77. બરાબર, અહીંયા જુઓ તમે બેકી સંખ્યા છે માટે સૌથી પહેલો 2 વડે ભાગ ચલાવીશું. તો 63 એટલે નહીં ચાલે તો 63 એમના એમ, 35 દુ 70 થાય અને 77 પણ એમના એમ રહેશે. હવે 3 વડે ભાગ ચલાવી જોઈએ. તો 3 દુ 6 અને 3 એક 3 21 તરી 63 થાય. અહીંયા ભાગ નહીં ચાલે એટલે 35 એમના એમ રહેશે અને અહીંયા 77 માં પણ ભાગ નહીં ચાલે માટે એ પણ એમના એમ રહેશે. ચાલો હવે હજુ 3 વડે ભાગ ચાલશે. 3 7 21 થાય. બરાબર,
35 એમના એમ અને 77 પણ એમના એમ. ચાલો આગળ, તો હવે 5 વડે ભાગ ચલાવી જોઈએ, તો 7 એમના એમ, 5 7 35 થાય અને 77 એમના એમ, બરાબર. હવે અહીંયા દેખીતી રીતે છે કે 7 વડે ભાગ ચાલશે, તો 7 એકુ 7, 7 એકુ 7 અને 11 7 77 થાય, બરાબર. આ રીતે લસા આપણે શોધીશું મિત્રો. હવે 11 વડે ભાગ ચાલશે ડાયરેક્ટ, 1 1 અને અહીંયા 11 એકુ 11, બરાબર. તો તેથી અહીંયા આપણે લખીશું, તેથી 63 70 અને 77 નો લસાઅ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11 આ રીતે થાય, બરાબર. તો એ તમે જોશો તો 3 2 6 6 તરી 18 18 પંચા 90 થઈ જાય, 90 સિત્તા 9 સિત્તા 63 એટલે એ થશે 630 અને 630 ગુણ્યા 11, ચાલો અહીંયા કરી લઈએ, 63 ગુણ્યા 11, ઓકે, શૂન્ય મૂકવાની છે આપણે યાદ રાખીશું, ઓકે. ચાલો 63 ગુણ્યા 11 કરીએ તો અહીંયા 0 અને 630 એમના એમ રહેશે, અને ત્યારબાદ અહીંયા 1 0 0 3 0 3 એકુ 3 અને 6 એકુ 6 આનો સરવાળો કરીએ તો 0 3 6 ને 3 9 અને 6 એટલે આપણને જવાબ મળે છે 6930, ઓકે. અહીંયા આપણને જવાબ મળે 6930 આટલા સેન્ટીમીટર, ઓકે. તો અહીંયા જે આપણને પૂછ્યું છે કે કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરા પગલાથી આવતી આવરી શકાય, તો એ આપણે લખી શકીએ કે તેથી તે અંતર 6930 સેમી થાય, બરાબર. આ રીતે આપણો જવાબ મેળવી શકીએ છીએ. ચાલો હવે આગળ પ્રશ્ન 3 જોઈએ. તો પ્રશ્ન 3 માં છે, કોઈ ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેમી 675 સેમી અને 450 સેમી છે, એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી લે, બરાબર. સૌથી લાંબી ટેપ, હવે અહીંયા લાંબી એટલે ગુરુત્તમ એ જ નિર્દેશ કરે છે, માટે આપણે અહીંયા શું કરવાનું છે, લાંબી ટેપ એ શબ્દ તમને દર્શાવે કે ગુસા શોધવાનો છે, બરાબર. તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે ભાઈ 825 સેમી, 675 સેમી અને 450 સેમી નો ગુસાઅ, બરાબર. તો અહીંયા આપણે 825 ના અવિભાજ્ય અવયવની રીતે અવયવ લઈએ તો જોઈ લઈએ કે 3 વડે ભાગ ચાલશે, 8 ને 10 ને 5 15, યસ 3 વડે ભાગ ચાલશે. તો 3 2 6 2 વધ્યા 2 અહીંયા મૂકીશું એટલે 22 થશે, 3 7 21, 1 વધ્યો 1 મૂકીએ એટલે 15 થાય, 3 5 15. ચાલો 7 ને 2 9, 9 ને 5 એ 14 થાય, માટે 3 નો અવયવી નથી તો એ નહીં ચાલે. હવે 5 વડે ભાગ ચલાવશું તો 5 5 25 અને 2 વધ્યા 5 5 25. ચાલો હવે 5 વડે 11 5 55 અને અહીંયા 11 એકુ 11, બરાબર. હવે આપણે 675 એના માટે લઈએ તો એના અવયવ પાડવા માટે જુઓ, 6 ને 6 12 13, 13 ને 5 18 એટલે 3 વડે ભાગ ચલાવીશું, 3 2 6 3 2 6 1 વધ્યો 3 5 15, બરાબર. 5 ને 2 7 ને 2 9 એટલે હજુ 3 વડે ભાગ ચાલશે, 3 7 21, 1 વધ્યો 3 5 15, 3 25 3 75 થાય, બરાબર. 5 5 5 25 થાય અને 5 અહીંયા 1 આવી જાય. ચાલો હવે એ જ રીતે 450, 450 ના પણ આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવ પડીએ તો 2 2 એ થશે, 2 2 4 2 2 4 અને 2 5 10, ઓકે. હવે 5 ને 4 9 એટલે 3 વડે ભાગ ચાલશે, તો 3 7 21, 1 વધ્યો 3 5 15, 3 વડે 25, 5 વડે 5 5 25 અને 5 વડે 1, ઓકે. તો હવે અહીંયા 825
બરાબર થાય છે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને ગુણ્યા અગિયાર, બરાબર. એ જ રીતે 675 બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, બરાબર. અને 450 બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. ઓકે, તો હવે લખીશું કે તેથી ગુસાઅ ગુસાઅ બરાબર, જુઓ બધામાં જે સામાન્ય છે તે બાબતો આપણે લેવાની છે, ખાસ યાદ રાખજો મિત્રો, ત્રણ આ ત્રણ અને અહીંયાથી આ ત્રણ, બરાબર. ત્યારબાદ બીજું સામાન્ય નીકળે છે, આ પાંચ આમાં છે એક વખત અને એક વખત, ત્યારબાદ બીજી વખત પણ પાંચ છે, બરાબર. તો આટલું સામાન્ય નીકળે છે, એક ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, આના બરાબર થઈ જાય ત્રણ પંચા પંદર પંચા પંચોતેર, બરાબર. તો આટલા 75 સેન્ટીમીટર, તમે 75 સેન્ટીમીટરની જે લાંબી ટેપ લો તો ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી શકાય, બરાબર. તેથી અહીંયા આપણે લખવાનું કે તેથી 75 સેમી લાંબી ટેપ લેવી પડે. સમજ્યા મિત્રો, ખૂબ જ સરળ છે. ચાલો હવે આપણે આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ. અહીંયા છે 6 8 અને 12 થી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા શોધો. તો જુઓ મિત્રો, અહીંયા આપણે શું કરીશું, પહેલા તો સૌથી 6 8 અને 12 નો લસાઅ શોધીશું. 6 8 અને 12 નો લસાઅ, ખૂબ જ રસપ્રદ દાખલો છે, ખાસ ધ્યાન આપીને જોજો. 6 8 અને 12, બરાબર. ચાલો શોધીએ એનો લસાઅ. લસાઅ તો શોધવો જ પડશે. બે તરી છ, બે ચોક આઠ, બે છ બાર, ફરીથી બે વડે ત્રણ એમ ના એમ, બે દૂ ચાર, બે તરી છ, હજુ બે વડે ત્રણ એમ ના એમ, બે કુ બે ત્રણ એમ ના એમ, હવે ત્રણ વડે ત્રણ એકુ ત્રણ એક અને ત્રણ એકુ ત્રણ, બરાબર. તો અહીંયા લખીશું તો 6 8 અને 12 નો લસાઅ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, એના બરાબર 24 થાય, બરાબર 24. હવે જુઓ, ખાસ બાબત સમજવાની છે કે આ જે લસાઅ આપણને મળે, કોઈ પણ સંખ્યાઓનો લસાઅ જે છે એના ગુણક એ પણ આપેલી સંખ્યાઓ વડે વિભાજ્ય હોય છે, બરાબર. અહીંયા આપણે લખવાનું કે કોઈ પણ સંખ્યાઓ, આ વિધાન ખાસ યાદ રાખજો મિત્રો, સંખ્યાઓના લસાઅના ગુણક, ગુણક એટલે અવયવી ગુણક, પણ આપેલી સંખ્યાઓ વડે, આપેલી સંખ્યાઓ વડે વિભાજ્ય હોય છે. તેથી, બરાબર, તેથી આપણે 24 ના ગુણક લખીશું, 24 ના ગુણક, બરાબર. તમે ચેક પણ કરી શકો, જો 24 ના ગુણક 24 એકુ 24, 24 દુ 48, 24 ત્રણ 72, 24 ચોક 96, 24 પંચા 120, 24 છ 144 થાય. આ રીતે એ આગળ વધતા જાય. હવે આપણને કહ્યું છે કે સૌથી નાની સંખ્યા, તમે જુઓ સૌથી નાની સંખ્યા ત્રણ અંકની, ત્રણ અંકની કહ્યું છે, ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા. તો અહીંયા આપણને કઈ મળી, 120. એટલે આ 120 એ જ આપણો જવાબ થાય મિત્રો. તેથી સૌથી નાની ત્રણ અંકની સૌથી નાની સંખ્યા 120 થાય, કે જે 6 8 અને 12 થી વિભાજ્ય છે. જુઓ
120 છે તો એ 6 વડે પણ વિભાજ્ય છે, 20 છંગ 120 થાય, 8 વડે પણ વિભાજ્ય છે બરાબર, અને 12 વડે પણ એ વિભાજ્ય છે, માટે એ આપણો જવાબ થાય છે 120. આ ખાસ યાદ રાખજો, અહીંયા આપણે આ લખાણ લખવું જ પડશે, નહીતર આપણે એને ગણતરી દર્શાવી નહીં શકીએ. ચાલો આગળ જોઈએ પ્રશ્ન પાંચ. તો પ્રશ્ન પાંચ માં છે 8, 10 અને 12 થી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી મોટી સંખ્યા. હવે અહીંયા સૌથી મોટી સંખ્યા શોધવાની છે, એ પણ ખૂબ જ સરળ છે. ચાલો જોઈ લઈએ. તો પહેલા સૌથી પહેલું શું કરવું પડશે, 8, 10 અને 12 નો લસાઅ બરાબર, લસા અહીંયા લખીશું 8, 10 અને 12. ચાલો બે વડે શરૂઆત કરીએ, તો 2 4 8, 2 5 10, 2 6 12, હજુ પણ 2 વડે, 2 2 4, 5 9, 2 3 6. ચાલો હવે 2 વડે, 2 1 2, 5 9 અને 3 પણ 9, 3 વડે, 1 5 અને 3 1 3, અને અહીંયા 5 વડે, 1 1 અને 1. તેથી આપણે લખીશું 8, 10, 12 નો લસાઅ બરાબર 2 × 2 × 2 × 3 × 5, એના બરાબર 2 2 4 2 8 3 24 5 120 બરાબર. તો હવે અગાઉના જે દાખલામાં તમે જુઓ, યાદ કરો કે કોઈ પણ સંખ્યાઓના લસા ના ગુણક પણ આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય છે, આ જ વિધાન આપણે લખવાનું છે બરાબર. તો અહીંયા એ લખીશું કે કોઈ પણ સંખ્યાઓના લસા ના ગુણક, ના ગુણક, ગુણક એટલે અવયવી, પણ આપેલી સંખ્યાઓ વડે, આપેલી સંખ્યાઓ વડે વિભાજ્ય હોય છે બરાબર. તેથી આપણે કોના લખીશું ગુણક, 120 ના ગુણક લખીશું મિત્રો, કારણ કે આપણે સૌથી મોટી ત્રણ અંકની શોધવાની છે. તો 120 એટલે અહીંયા તમારે એ જ 12 નું જ ઘડિયો યાદ રાખવાનો છે. 12 × 12 120 થશે, 12 × 2 24 એટલે 240 થઈ જાય, 12 × 3 36 એટલે 360, 12 × 4 48 એટલે 480, 12 × 5 60, 12 × 6 72, પાછળ 0 મૂકતા જાઓ, 12 × 8 96, 12 × 7 84, 12 × 8 96 અને 12 × 9 108, એની પાછળ પણ 0, 12 × 10 120 બરાબર. તમે જોશો તો અહીંયા જુઓ, આ બધી જ સંખ્યાઓ એ 120 ના ગુણક છે. હવે એમાં ત્રણ અંકની આપણને જે જવાબ કીધો છે કે ત્રણ અંકોની સૌથી મોટી, તો ત્રણ અંકની સૌથી મોટી એટલે આ અહીંયા દેખાય છે આપણને 960, એ આપણો જવાબ થાય છે બરાબર. તો અહીંયા લખવાનું કે તેથી 8, 10 અને 12 થી વિભાજ્ય ત્રણ અંકની સૌથી મોટી, સૌથી મોટી સંખ્યા કઈ છે, વેરી ગુડ, 960 છે. સમજ્યા મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને આ એક નવી સમજ તમને મળી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 6 માં છે કે જુદા જુદા રસ્તાની ત્રણ ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? તો અહીંયા ફરીથી એટલે લઘુત્તમ સમય આપણે શોધવાનો છે, 48, 72 અને 108 નો ફરીવાર નજીકના સમયમાં ક્યારે બદલાશે એ શોધવાનું છે. તેના માટે આપણે પહેલા સૌથી પહેલા શું કરવું પડશે, લસા શોધવો પડશે. તો ચાલો અહીંયા જોઈએ કે 48, 72 અને 108 નો લસાઅ બરાબર, સૌથી પહેલા લસા શોધવો પડે આપણે. તો 48
72 અને 108, સમજ્યા મિત્રો? ચાલો હવે બે વડે ભાગ ચલાવીએ, બે દુ ચાર, બે ચોકા 24, દુ 48 બરાબર, 36 દુ 72 થઈ જાય અને 54 દુ 108 થાય. ચાલો ફરીથી બે વડે, બે 12 24, 18 દુ 36 અને 27 દુ 54 થઈ જાય. ચાલો હવે અહીંયા જોઈએ તો બે વડે 2 6 12, 2 9 18, 27 એમના એમ રહેશે. હજુ બે વડે 2 3 6, 9 એમના એમ, 27 એમના એમ બરાબર. અને હવે 3 વડે ભાગ ચલાવતા, 3 1 3, 3 3 9 અને 3 9 27, હજુ પણ 3 વડે ભાગ ચાલશે તો 3 1 1 અને અહીંયા 3 3 9, હજુ પણ 3 વડે 1 1 અને 1. તો તેથી આપણે લખીશું કે 48 72 અને 108 નો લસાઅ બરાબર અહીંયા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત 2 છે અને 3 વખત 3 છે બરાબર. ચાલો 2 દુ 4, દુ 8, દુ 16, 16 16 અને 3 3 9 3 27 બરાબર. એટલે 27 અને 16 નો ગુણાકાર તો એ થઈ જાય 270 અને 6 7 42 વધી પડી 4, 6 2 12 ને 4 16, 2 6 ને 6 12 ને 13 નો તગડો વધી આવી 1, અહીંયા 4, 432 કેટલા થઈ જશે? 432 આટલી સેકન્ડ બરાબર. આ જે લસા છે એ 432 થયું. હવે આપણે શું કરીશું તો આ સેકન્ડ જે છે આટલી આપણને સેકન્ડ મળે છે. હવે 432 સેકન્ડ એને આપણે મિનિટમાં ફેરવીશું બરાબર. એક મિનિટની કેટલી સેકન્ડ હોય? 60. તો અહીંયા 432 એટલે કેટલા થાય તો એ જોઈએ. તો અહીંયા લખીશું કે હવે 60 સેકન્ડ અને અહીંયા મિનિટ બરાબર. 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય તો આપણી પાસે 432 સેકન્ડ છે તો કેટલી મિનિટ? એટલે અહીંયા થઈ જશે 432 ના છેદમાં 60. ઓકે, તમે 432 ભાગ્યા 60 કરી જોઈએ તો જો 6 7 42 આ રીતે સીધું જ આપણને મળે છે. તો અહીંયા બાદ બાકી કરીશું તો 2 અહીંયા 1 અને 0. તો આ ઉપરની જે આપણને મળી તે આપણી મિનિટ છે મિત્રો, અને અહીંયા જે આ શેષ વધે છે એટલે કે આટલી સેકન્ડ આપણી પાસે હજુ વધે છે. તો અહીંયા આપણે લખીશું કે આના બરાબર થાય 7 મિનિટ અને 12 સેકન્ડ. બસ ધેટ્સ ઇટ, આ જ આપણો જવાબ છે. હવે 7 મિનિટ અને 12 સેકન્ડ એટલે આપણને પૂછ્યું છે કે જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? તો અહીંયા આપણો જવાબ થઈ જાય કે તો તે ફરીથી 7 વાગે બદલાઈ હતી મિત્રો. એટલે હવે ફરી વાર ક્યારે બદલાશે? તો 7 કલાક 7 મિનિટ, 7 મિનિટ અને કેટલી? 12 સેકન્ડ. અને 12 સેકન્ડે ફરીથી એક સાથે બદલાશે. સમજ્યા મિત્રો? ખૂબ જ સરળ હતું. જુઓ, પહેલા આપણે લસા શોધ્યો છે, લસા શોધ્યા પછી જે સેકન્ડ મળી એને આપણે મિનિટમાં રૂપાંતર કર્યું છે. 83 મૂકીને કે ભાઈ 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય તો 432 ની કેટલી મિનિટ થઈ જાય? તો જુઓ અહીંયા આપણે 432 ભાગ્યા 60 કરી અને ઉપર જે મળી એ આપણી મિનિટ છે. અહીંયા શેષ જે વધે છે આપણે સમજી શકીએ એ પ્રમાણે કે આ આપણી સેકન્ડ વધી છે. તો એ બરાબર થઈ ગયું 7 મિનિટ 12 સેકન્ડ. હવે એમ કીધું છે કે આટલા વાગે બદલાય 7 વાગે, તો એમાં એને એડ કરી દઈએ તો તે ફરીથી 7 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડ એ ફરીથી એક સાથે બદલાશે. તો આ આપણો જવાબ થાય છે મિત્રો બરાબર. ચાલો હવે આગળ પ્રશ્ન નંબર 7 જોઈએ. તો પ્રશ્ન નંબર 7 છે, 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર, 434 લીટર અને 465 લીટર ડીઝલ છે. આવા માપિયાની મહત્તમ ધારણ શક્તિ
શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરા ગુણાંકમાં માપી શકે. જો ફરીથી મહત્તમ શબ્દ આવ્યો છે એટલે અહીંયા આપણે શું કરવું પડશે, વેરી ગુડ, ગુસા શોધવો પડશે. તો અહીંયા આપણે લખીએ કે શરૂઆતમાં 403, 434 અને 465 નો ગુસા, બરાબર, હા આપણે શોધવો પડશે. તો ચાલો એને આપણે મેળવીએ. તો એના માટે પહેલા 403 એના આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવ લેતા, ત્રણ વડે ભાગ ચાલશે, ચાર ને ત્રણ સાત, નહીં પાંચ વડે પણ નહીં ચાલે, સાત વડે. તો સાત વડે જોઈ જોઈએ તો સાત પંચું 35 અને પાંચ વડે 53 એટલે એ પણ સાત વડે નહીં ચાલે. નવ વડે તો 9 × 3 = 27, 9 × 4 = 36 અને અહીંયા 4 વધે એ પણ નહીં ચાલે. 11 વડે 11 × 4 = 11 × 3 = 33, 33 કરીએ તો 7 એ પણ નહીં ચાલે. 13 વડે 13 × 3 = 39, 1 વધ્યો 13 × 1 = 13, ઓકે. તો 13 વડે ભાગ ચાલે છે મિત્રો, 13 × 3 = 39, બરાબર, 1 વધ્યો 13 × 1 = 13, બરાબર. અને ત્યારબાદ સીધો જ 31 વડે 31 × 1 = 31, આ જ રીતે 434 બરાબર થઈ જાય. ચાલો 434 એટલે 2 વડે 2 × 2 = 4, 2 × 2 = 2 અને 2 × 7 = 14, ઓકે. ચાલો હવે તો અહીંયા જોઈએ તો હવે 3 વડે જોઈએ તો 3 × 7 = 21, 7 નહીં ચાલે. અહીંયા 5 વડે પણ નહીં ચાલે, 7 વડે જોઈએ તો 7 × 3 = 21 અને 7 × 1 = 7. ચલો 31 × 7 પરિવાર અહીંયા એક થઈ જાય છે, અહીંયા પણ 31 = 1, ઓકે. ચાલો હવે જોઈએ તો 465, 465 માં 3 વડે જોઈએ તો 6 × 4 = 10 × 5 = 15, 3 વડે ભાગ ચાલશે, 3 × 1 = 3, 1 વધ્યું 3 × 5 = 15, 1 વધ્યું 3 × 5 = 15, ઓકે. ચાલો હવે અહીંયા જોઈશું તો અહીંયા પણ 3 વડે જુઓ તમે તો 5 × 5 = 10 × 11, 3 વડે નહીં ચાલે. 5 વડે જોઈએ તો 5 વડે તો ચાલશે જ, 5 × 3 = 15 અને 5 × 1 = 5 અને 31 × 1 = 31 થઈ જાય. તો હવે અહીંયા આપણે લખીશું કે 403 બરાબર 13 × 31, દેખીતી રીતે દેખાય છે તમને, 434 બરાબર 2 × 7 × 31, બરાબર, અને 465 બરાબર 3 × 5 × 31, બરાબર. ચાલો હવે અહીંયા ત્રણેયમાં જે સામાન્ય છે એ જ આપણો ગુસા થશે. તો તમે જોઈ શકો છો કે 31 એ ત્રણેયમાં સામાન્ય છે, તેથી ગુસા બરાબર 31 થાય. અને તેથી ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરા ગુણાંકમાં માપી શકે એવું માપ્યું છે, તેથી 31 લિટર એ એવું માપ્યું છે, બરાબર. અહીંયા માપ્યાની મહત્તમ ધારણ સમર્થતા કેટલી હોવી જોઈએ, 31 લિટર હોવી જોઈએ. તો ચાલો હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. તો પ્રશ્ન 8 માં છે, એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે, બરાબર. હવે આ પણ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે મિત્રો, ચાલો જોઈએ. સૌથી પહેલા શું કરીશું, 6, 15 અને 18 નો લસા અહીંયા આપણે લખીશું કે 6, 15 અને 18 નો લસાઅ, ઓકે. ચાલો શોધીએ અહીંયા. તો એના માટે 6, 15 અને 18, બરાબર. લસાઅની રીત આપણે આ શીખેલા છે મિત્રો, 2 × 2 = 6, 15 × 2 = 18. ચાલો હવે 3 × 3 = 3, 3 × 5 = 15, 3 × 3 = 9, હજુ 3 × 3 = 3, અહીંયા 5 × 3 = 3, હવે 5 × 1 = 1 અને 1. તો તેથી 6, 15 અને 18 નો લસાઅ બરાબર શું થઈ જશે, 2 × 3 × 3 × 5, આના બરાબર, 2 × 3 = 6, 3 × 18 =
અઢાર પંચા નેવું. ઓકે, આ આપણને લસા મળ્યો. હવે જુઓ અહીંયા એવી સૌથી નાની સંખ્યા શોધવાની છે કે જેથી દરેક સ્થિતિમાં પાંચ શેષ રહે. આ નેવું વડે જો ભાગાકાર કરીશું, નેવું ને જો ઓલું કરીશું તો એ દરેક વિભાજ્ય હશે, કોઈ પણ પ્રકારની શેષ વધશે નહીં. તેથી હવે નેવું એ એવી સૌથી નાની નાની સંખ્યા છે કે જેને સંખ્યા છે કે જેને છ, પંદર અને અઢાર વડે ભાગવાથી દરેક પરિસ્થિતિમાં સ્થિતિમાં શેષ કેટલી રહેશે મિત્રો? ઝીરો. શેષ ઝીરો રહે છે. તેથી આપણી જોઈતી સંખ્યા શું હશે? તેથી જોઈતી સંખ્યા એ નેવું કરતા જે શેષ વધારવી છે એટલા ઉમેરી દઈએ. નેવું કરતા કેટલી? પાંચ શેષ વધારવી છે એટલે પાંચ વધારે હશે. બરાબર. તેથી જોઈતી સંખ્યા બરાબર નેવું વત્તા પાંચ, એના બરાબર પંચાણું. બરાબર, આ આપણો જવાબ થાય. એટલે આપણે જોઈતી સંખ્યા કઈ રહેશે? કે પંચાણું, કે જેથી તમે છ, પંદર ને અઢાર વડે ભાગશો તો દરેક પરિસ્થિતિમાં પાંચ શેષ રહે છે મિત્રો. સમજ્યા? ખૂબ જ સરસ. ચાલો આગળનો પ્રશ્ન નંબર નવ જોઈએ. તો નવ છે, ચાર અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો જે અઢાર, ચોવીસ અને બત્રીસ થી વિભાજ્ય છે. હમણાં જ આપણે આ શીખ્યા છીએ. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? એ જે અઢાર, ચોવીસ અને બત્રીસ એનો લસા લેવો પડશે. તો અહીંયા લખીએ અઢાર, ચોવીસ અને બત્રીસ નો લસા અ. બરાબર, ચાલો શોધીએ અઢાર, ચોવીસ અને બત્રીસ. ઓકે, બે વડે ભાગ ચલાવીશું. બે નવ અઢાર, બે બાર ચોવીસ અને સોળ દુ બત્રીસ થઈ જાય. બે વડે ફરીવાર નવ એમ ના એમ, બે છ બાર, બે આઠ સોળ થઈ જાય. બે વડે ચલાવશું નવ એમ ના એમ, બે ત્રણ છ, બે ચોક આઠ. હજુ પણ બે વડે નવ એમ ના એમ, ત્રણ એમ ના એમ, બે દુ ચાર. હજુ બે વડે નવ, ત્રણ અને એક. બરાબર, ચાલો હવે આપણે ત્રણ સાથે ભાગ ચલાવશું. ત્રણ તરી નવ, ત્રણ એકુ ત્રણ અને એક. અને અહીંયા ત્રણ વડે ત્રણ એકુ ત્રણ, એક અને એક. ઓકે, તેથી આપણે લખીએ અઢાર, ચોવીસ, બત્રીસ નો લસાઅ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. એક, બે, ત્રણ, ચાર ને પાંચ વખત બે છે, ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ. ચાલો જોઈએ, બે દુ ચાર, દુ આઠ, દુ સોળ, દુ બત્રીસ, બત્રીસ તરી પંદુ છ, ત્રણ તરી નવ, એટલે એ થઈ જશે છન્નું. અને છન્નું ગુણ્યા ત્રણ, છન્નું ગુણ્યા ત્રણ, છત્રી અઢાર નો આઠડો, બધી એક, નવ તે સત્યાવીસ ને અઠ્યાવીસ, એટલે એ થઈ જાય છે બસો ને અઠ્યાસી. ઓકે, આ બસો અઠ્યાસી એવી સૌથી નાની સંખ્યા છે કે જેને તમે અઢાર, ચોવીસ અને બત્રીસ વડે ભાગો તો શેષ ઝીરો રહે છે. હવે આપણને એવી કીધી છે કે ચાર અંકોની. તો હમણાં જે વસ્તુ આપણે શીખ્યા હતા તમને ખ્યાલ છે ને મિત્રો, એ અહીંયા લખીશું કે કોઈ પણ સંખ્યાઓનો લસા, સંખ્યાઓનો લસા અ, આ જ બાબત હમણે આપણે શીખ્યા છીએ. જે લસા છે એના લસા ના ગુણક પણ તે સંખ્યાઓથી વિભાજ્ય હોય. બરાબર, તેથી આપણે શું કરીશું? બસો અઠ્યાસી ના ગુણક બરાબર
288 એ 288, 288 દુ કરશો તો 8 દુ 16 નો છગડો વધી આવી 1, 8 દુ 16 ને 17 નો 6, 7 નો વધી આવી 1, 2 દુ 4 ને 5, એટલે 576 થઈ જાય. 288 તરી કરીશું આપણે 3 વડે, 8 તરી 24 નો છગડો વધી 2, 8 તરી 24 ને 2, 26 નો છગડો વધી 2, 3 દુ 6 ને 2, 8, એટલે 4 વડે ગુણાકાર કરીએ તો 8 ચોક 32 નો બગડો વધી આવી 3, 8 ચોક 32, 32 ને 3 એટલે એ 35, 35 નો પાછળ વધી આવી 3, 4 દુ 8, 8 ને 3 11, ઓકે 1152. હવે આગળ આ રીતે અવયવ ચાલ્યા જશે, પણ આપણને 4 અંકની સૌથી નાની સંખ્યા અહીંયા મળી ગઈ છે, બરાબર. તો આપણે લખીશું કે તેથી 1152 એ 4 અંકની સૌથી નાની એવી સૌથી નાની સંખ્યા છે જેને જે 18, 24 અને 32 થી વિભાજ્ય છે. ઓકે, વેરી વેરી ગુડ, સમજ્યા મિત્રો. ચાલો હવે આગળ પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 10 માં છે, નીચે આપેલી સંખ્યાઓનો લસાઅ શોધો. ચાલો પહેલું એ આપ્યું છે એના જોઈએ, તો 9 અને 4 અહીંયા લખી લઈશું લસાઅ શોધવા માટે. 9 અને 4 બે વડે ભાગ ચલાવીશું, પહેલા 9 એમના 2 દુ 4, બે વડે ભાગ ચલાવતા 9 એમના 2 કુ 2, હવે 3 વડે ભાગ ચલાવતા 3 તરી 9, 1 એમના એમ 3 વડે 3 એકુ 3, બરાબર. તો અહીંયા આપણને 9 અને 4, 9 અને 4 નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, આના બરાબર 2 દુ 4, 4 તરી 12 તરી 36, ઓકે. ચાલો હવે બી બી જોઈએ. તો બી માટે છે 12 અને 5, 12 અને 5, તો એના માટે અહીંયા આપણે શોધીશું 12 અને 5. ચાલો 2 6 12, 5 એમના એમ 2, 3 6 5 એમના એમ 3 એકુ 3 5 એમના એમ અને 5 અહીંયા 1 એમ, તો અહીંયા લખીશું 12 અને 5 નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, આના બરાબર 2 દુ 4 તરી 12 પંચા 60 થઈ જાય છે. ચાલો હવે સી જોઈએ. તો અહીંયા લખીશું સી છે 6 અને 5, તો જુઓ 6 અને 5 બે વડે 2 તરી 6 5 એમ 9, 3 વડે 3 એકુ 3 5 એમ 9, અહીંયા 5 વડે 1 અને 1, ઓકે. તો 6 અને 5 નો લસાઅ બરાબર એના બરાબર થઈ જશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એના બરાબર 15 દુ 30, ઓકે. અને હવે ડી જોઈએ. તો ડી માં છે 15 અને 4. ચાલો 15 અને 4 નો લસાઅ શોધીએ આપણે. તો 2 વડે ભાગ ચલાવતા 15 એમના એમ 2 દુ 4, 2 15 એમના એમ 2 એકુ 2, 3 વડે 3 પંચા 15 1, અને 5 વડે 5 એકુ 5 1 1, બરાબર. તો 15 અને 4 નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, આ થાય છે.
તો એ થઈ જશે બે દૂ ચાર, ચાર ત્રી બાર, બાર પંચા સાઠ. ઓકે, હવે અહીંયા આ બધી જ વસ્તુઓ આપણે જોવાની છે. ચારે ચાર સંખ્યાઓનો લસા શોધ્યા પછી લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું? તો જુઓ મિત્રો, અહીંયા સામાન્ય બાબત આપણે શોધીએ તો જુઓ, અહીંયા નવ અને ચાર નો લસા શોધ્યા બાદ આપણને જવાબ મળ્યો છે 36. આ તમને દેખાય છે 36. તો અહીંયા નવ અને ચાર નો તમે ગુણાકાર કરો તો પણ જવાબ મળશે 9 × 4 = 36. બાર અને પાંચ નો લસા શોધતા આપણને જવાબ મળ્યો છે 60. તો અહીંયા તમે બાર અને પાંચ નો ગુણાકાર કરશો તો 12 × 5 = 60 થાય છે, બરાબર. હવે 6 અને 5 નો લસા એ જ રીતે, તો એનો લસા 30 મળ્યો. આ જે 30 છે તે, તો અહીંયા 6 અને 5 નો ગુણાકાર કરતા આપણને જવાબ 6 × 5 = 30 થાય છે. એ જ રીતે 15 અને 4 નો ગુણાકાર પણ 15 × 4 = 60 થાય છે અને એનો લસા પણ 60 મળ્યો છે. તો શું કહે છે કે શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાઓનો ગુણાકાર છે? તો કે હા, અહીંયા આપણે લખીશું કે સામાન્ય બાબત શું જણાય. તો અહીંયા આપણો જવાબ લખીએ, દરેકમાં લસાઅ તે આપેલી સંખ્યાનો ગુણાકાર છે, બરાબર. અને અહીંયા શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાઓનો ગુણાકાર છે? દરેક કિસ્સામાં એટલે અહીંયા જે આપેલા છે એ બધા જ કિસ્સામાં તો આપણે કહી શકીએ છીએ. અને બીજી એક ખાસ વાત જોઈએ મિત્રો, કે તમે જોશો તો અહીંયા લસા એ બે સંખ્યાઓનો અહીંયા ગુણાકાર થાય છે, પરંતુ આનો ગુસા તમે શોધશો. 9 અને 4 નો ગુસા, 12 અને 5 નો ગુસા, 6 અને 5 નો ગુસા, તો એ બધામાં તમને ગુસા શું મળશે? 1. આ પણ યાદ રાખજો, શું થશે? ગુસા 1. જેનો ગુસા 1 થાય છે એવી બે સંખ્યાઓનો ગુણાકાર એનો લસા થઈ જાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, જેનો ગુસા 1 થતો હોય એવી બે સંખ્યાઓનો લસા શોધવા માટે તમારે આ બધી ગણતરી કરવાની જરૂર નથી, માત્ર બે સંખ્યાઓનો ગુણાકાર કરી લો તો એ શક્ય થાય છે, બરાબર. એટલે અહીંયા આપણે શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાઓનો ગુણાકાર છે, તો એના માટે એવું કહી શકીએ કે અહીંયા આપેલા દરેક કિસ્સામાં છે, પણ દરેક જગ્યાએ એવું બનશે નહીં. જે બે સંખ્યાઓનો ગુસા 1 થાય તે બે સંખ્યાઓનો જે ગુણાકાર છે એમનો લસા થઈ જાય છે. સમજ્યા મિત્રો? ખાસ યાદ રાખજો. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો 11મો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યાનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય, બરાબર. હવે જુઓ અહીંયા પણ એ જ રીતે છે. દાખલા તરીકે આપણે એ થી શરૂઆત કરીએ, 5 અને 20. તો 5 અને 20 નો લસા શોધીએ આપણે. 5 અને 20 જુઓ તમે, 2 વડે 5 2 10 20 થઈ જાય, 2 વડે 5 2 5 10 અને 5 વડે 0 1 1. તો લસા થશે લસા અ બરાબર 2 × 2 × 5, એટલે 2 × 2 = 4 4 × 5 = 20. ઓકે, તો જુઓ અહીંયા શું કહી શકશું કે જેમાં એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવ હોય. તો જુઓ 20 જે છે એ અહીંયા બીજી સંખ્યાનો અવયવ છે, 20 નો અવયવ છે 5. ઓકે, તો હવે બી જોઈએ. એ જ રીતે 6 અને 18, 6 અને અહીંયા 18, 2 3 9, 3 ચાલશે, 3 × 3 = 9, 3 1 1. અહીંયા લસા બરાબર લખીશું આપણે, લસા બરાબર 2 × 3 × 3, એના બરાબર થઈ જાય 3 × 2 = 6 × 3 = 18. જો અહીંયા 18 નો અવયવ 6 થાય છે, 6 એ 18 નો અવયવ છે, બરાબર. હવે જો સી છે, સી માટે કરીશું આપણે, તો 12 અને 48 બરાબર. અહીંયા 12 અને 48 ના અવયવ શોધીએ
લસા શોધીએ તો બે બે છ બાર, ચોવીસ ટુ અડતાલીસ થઈ જાય, બે બે તરી છ, બાર બે ચોવીસ થઈ જાય, બે ત્રણ એમ ના બે છ બાર, બે ત્રણ એમ ના બે તરી છ અને ત્રણે બંનેમાં એક એક. ઓકે, તો અહીંયા લસા શું થઈ ગયો, લસા અ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, બરાબર. એ જવાબ થાય છે બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ તરી અડતાલીસ, બરાબર. તો જુઓ અડતાલીસ નો અવયવ થાય છે બાર. ઓકે, હવે ડી છે તો એમાં તમે જોશો તો ડી છે એ નવ અને પિસ્તાલીસ, બરાબર, નવ અને પિસ્તાલીસ, નવ અને પિસ્તાલીસ, બરાબર. ત્રણ વડે ભાગ ચલાવશું, ત્રણ તરી નવ, પંદર તરી પિસ્તાલીસ, ચાલો ત્રણ વડે ત્રણ એકુ ત્રણ, ત્રણ પંચા પંદર, પાંચ વડે એક અને એક. ઓકે, અહીંયા લસા થઈ જશે, લખીએ લસા અ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, પાંચ તરી પંદર, ત્રણ પિસ્તાલીસ. ઓકે, તો હવે આ ચારે ચાર સંખ્યાઓનો લસા શોધી લીધો લીધો છે મિત્રો. હવે આપણને એમ પૂછ્યું છે કે મેળવેલા પરિણામ પરથી તમે શું અવલોકન કર્યું, તો અહીંયા જુઓ અવલોકન કરીશું તો આપણને આનો લસા વીસ, પાંચ અને વીસ, તો એમાં મોટી સંખ્યા વીસ છે, એ અહીંયા પણ વીસ છે, લસા પણ વીસ છે. તો અહીંયા છ અને અઢાર નો લસા એ અઢાર થયો, તો અહીંયા પણ મોટી સંખ્યા જે આપેલી છે એ અઢાર છે, બરાબર, જે એનો લસા છે. તો આ બધા જ માં એ રીતે છે. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે દરેકમાં શું લખીશું, દરેકમાં આપેલી સંખ્યાનો લસા, આપેલી સંખ્યાનો લસા, બરાબર, એ શું છે, તો તેમાંની તેમાંની મોટી સંખ્યા જેટલો છે, મોટી સંખ્યા જેટલો છે. ઓકે, આ આપણું અવલોકન છે મિત્રો, બરાબર. અગાઉના જે દાખલામાં આપણે શીખ્યા એ પણ ખાસ યાદ રાખજો, અહીંયા જે અવલોકન કર્યું છે તે પણ તમે મિત્રો ખાસ યાદ રાખજો. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી ખૂબ ખૂબ પહોંચાડો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો.